नमस्ते बाल दोस्तों, આજના વિડિયોની શરૂઆત કરતા પહેલા આપણે આપણા ગુજરાત રાજ્યની મહિમા ધરાવતા ગીતની બે પંક્તિઓ સાંભળીએ. જય સોમનાથ, જય સોમનાથ, જય દ્વારિકેશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. આ ગીતની અંદર ગુજરાત રાજ્યના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એવું જ એક કાવ્ય આપણા અભ્યાસક્રમની અંદર પણ આપેલું છે, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. કાવ્યનું નામ છે ગુજરાત મોરી મોરી રે, જેમના કવિ છે ઉમાશંકર જોશી અને સાહિત્ય પ્રકાર છે ઉર્મિ ગીત. તો આપણે સૌ કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ કાવ્યના કવિ ઉમાશંકર જોશીનો ટૂંકમાં પરિચય મેળવીએ. કવિ શ્રી ઉમાશંકર જોશીનો જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988 અંદર થયું છે. ઉમાશંકર જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિષિદ્ધ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો છે, સાપના ભારા અને હવેલી તેમના એકાંકી સંગ્રહો છે, ગોષ્ઠી અને ઉઘાડી બારી તેમના નિબંધ સંગ્રહો છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. કવિશ્રી ઉમાશંકર જોશીને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ તેમની કવિતા નિશિત માટે 1968ની રોજ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો છે. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. તો પ્રસ્તુત જે કાવ્ય છે, આ કાવ્યની અંદર કવિએ આપણો જે ગુજરાત રાજ્ય છે, આ ગુજરાત રાજ્ય પ્રત્યેનો પ્રેમ રજૂ કર્યો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે કે આ મહિમા ગાન બની ગયું છે. તો ચાલો સમજીએ કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે. મોરી મોરીનો અર્થ થાય મારી મારી, એટલે કે ગુજરાત મારી છે, મારી છે. તો સૌ પ્રથમ આપણે કાવ્યનું શ્રવણ કરીશું. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમદરના મોતીની છોડે નવડાવતી, ગુજરાત મોરી મોરી રે, ગિરનારી ટૂકોને ગડરે ઇડારિયા, પાવાને ટોડલે મા કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે, આંખની અમી મીટ ઉમટે ચરો તરે, ચોરવાડ વાડીએ છાતી શી ઓબરે, હૈયાના હીર પાય એત ભરીની તરે,
गुजरात मोरी मोरी रे, कोयल ने मोरनी मेघ मीठे बोलडे, नमणी पनिहारी ने वीने अंबोलडे, नीर तीर सारस सुखडू ब्या जोड़ले, गुजरात मोरी मोरी रे, नर्मदनी गुजरात दोली रे, जीववी गांधीनी गुजरात कपरी जीरववी, एक वार गाई के म करी भूलवी, गुजरात मोरी मोरी रे, भारतनी भूमि जाजेरी गुजरात, गुजरात मोरी मोरी रे, मळता मळी गई मोगेरी गुजरात, गुजरात मोरी मोरी रे, गुजरात मोरी मोरी रे। काव्य श्रवण बाद हवे आपणे काव्यनी समझूती मेळवीए। आपणે પ્રથમ જ વાત કરી એ પ્રમાણે કે આ કાવ્યમાં કવિએ ગુજરાત રાજ્ય પ્રત્યેનો પ્રેમ રજૂ કર્યો છે અને જાણે કે આ કાવ્ય છે એ ગુજરાતનું મહિમાગાન બની ગયું છે। સૌપ્રથમ આપણે કાવ્યની બબે પંક્તિઓ જોઈએ। મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે। અહીં મોંઘેરી એટલે કે મોંઘી, મોરી એટલે મારી, ભૂમ એટલે ભૂમિ અને જાજેરી એટલે અહીં ખાસ મહત્વ ધરાવતી। પ્રસ્તુત જે કાવ્ય છે ગુજરાત મોરી મોરી રે, આ કાવ્ય છે એ ઈસવીસન 1960 મેની પહેલી તારીખે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ રાજ્યથી અલગ થયું ત્યારે આ કવિતા લખાઈ છે। એટલે કે પહેલા આપણું જે ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું। પહેલી મે 1960 ના રોજ ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્રથી અલગ થયું। એટલે કે પહેલી મે 1960 ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી અને કવિ શ્રી ઉમાશંકર જોશીએ આ કાવ્યની રચના કરી છે। તો આ કાવ્યમાં કવિ છે એ ગુજરાતની મહિમા ગાય છે। કવિ કહે છે કે મળતા મળી ગઈ એ ગુજરાત મેળવી કપરી હતી, એ અનેક ક્ષેત્રોમાં આગળ પડતી ગુજરાત મારી છે, ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ ધરાવે છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે। સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમંદરના મોતીની છોળે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે। અહીં સાબર એટલે સાબરમતી નદી, મરદાની એટલે કે મરદાનીથી ભરેલા, સોણલા એટલે કે સ્વપ્ન, સુણાવતી નો અર્થ થાય સંભળાવતી, રેવા એટલે કે નર્મદા નદીનું બીજું નામ, મરમર એટલે ધીમો અવાજ, સમંદર એટલે સમુદ્ર અને છોળ એટલે કે છાલકો। જે સાબરમતીના મરદાન ગીતથી ભરેલા સ્વપ્ન એટલે કે વીર કથાઓ સંભળાવે છે, જે નર્મદા નદીના અમૃત જળની છોળ છલકાવે છે, જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે, એવી વિશિષ્ટ ગુજરાત મારી છે મારી છે। એટલે કે પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની સાબરમતી અને નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે। સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે, જ્યારે રેવા એ નર્મદાનું બીજું નામ છે અને નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે અને રેવાના અમૃત જળનો કવિએ અહીં ઉલ્લેખ કર્યો છે। ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે
महाकाली मैया डगले ने डूंगरे भर देती हैया गुजरात मोरी मोरी रे। अही टूको एटले शिखर, गढ़ एटले किल्लो, पावा एटले के पावागढ़, टोडले એટલે કે બારસાત ની બહાર દેખાતો ઉપલા ભાગનો છેડો। કવિ કહે છે જ્યાં ગિરનારની ટૂંકો એટલે કે ગિરનારના સળંગ શિખરો જેવા પહાડો છે અને ઈડરિયો ગઢ છે, પાવાગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે, એ બધા જ પાવન સ્થળો ડગલે ને ડુંગરે હૈયાને ભાવથી ભરી દે છે। આવી વિશિષ્ટતા ધરાવતી ગુજરાત મારી છે મારી છે, એટલે કે કાવ્યની અંદર ગિરનાર અને પાવાગઢ જેવા પર્વતોનો ઉલ્લેખ થયો છે। ગિરનાર છે એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે, જ્યારે પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું મંદિર આવેલું છે। તો આમ ગુજરાતના ગિરનાર અને પાવાગઢ જેવા પર્વતોનો કાવ્યમાં ઉલ્લેખ થયો છે। આંખની અમી મીટ ઉમટે ચરોતરે ચોરવાડ વાડીએ છાતીશી ઉભરે, હૈયાના હીરપાઈ હેત ભરી નીતરે ગુજરાત મોરી મોરી રે। અહી અમી મીટ એટલે અમી ભરેલી દ્રષ્ટિ, ચરોતર ચરોતરે એટલે કે લીલોછમ, ચોરવાડ એક દરિયા કિનારે આવેલું વિહાર ધામ છે અને હીર એટલે અહીં પ્રેમ। કવિ કહે છે કે જ્યાં ચરોતરમાં લોકોની આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે, એટલે કે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાનું ચોરવાડ જેવું વિહાર ધામ જોઈને છાતી કેવી ઉભરાય છે, હૈયાના હીર પીવડાવીને એ સદા હેત વરસાવતી રહે છે, એ ગુજરાત મારી છે। એટલે કે કાવ્યની અંદર ચરોતર અને ચોરવાડ પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચરોતર એ એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે જાણીતો છે, તેમજ ચોરવાડ છે એ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું એક વિહારધામ છે। તો આમ આ બંને સ્થળો છે એ હૈયાના હીર પીવડાવીને સદા હેત વરસાવતી રહે છે, એવી ગુજરાત કવિ કહે છે મારી છે મારી છે। કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોલડે, નીર તીર સારસ છા સુખ ડૂબ્યા જોડલે। અહીં પનિહારી એટલે પાણી ભરીને જતી સ્ત્રી, નીર તીર એટલે કે પાણીને કિનારે, સારસા એટલે કે સારસ અને સારસીની જોડલી, સુખ ડૂબ્યા એટલે કે સુખમાં તરબોળ। કવિ કહે છે કે કોયલ અને મોરના મેઘમાં હાર શા મીઠા ટહુકે છે, નમણી પનિહારીના ભીના અંબોડે જળ કાંઠે સારસ બેલડીની જેમ સુખમાં ડૂબેલી જોડીઓ જોવા મળે છે, એ ગુજરાત મારી છે। એટલે કે કાવ્યની અંદર અહીં મોર કોયલ અને સારસ જેવા પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે। કોયલ મધુર અવાજે ગીતો ગાય છે, મોર ટહુકા કરે છે, સારસ હંમેશા સારસી સાથે જોવા મળે છે, સારસ બેલડી ઉત્તમ સ્નેહનું પ્રતીક છે, એવી જોડીઓ જ્યાં જોવા મળે છે એ ગુજરાત મારી છે મારી છે। નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એક વાર ગાય કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે। અહીં દોહલી એટલે કે મુશ્કેલ, કવિ કહે છે કે આ કવિ નર્મદ ગુજરાત છે, આ કવિ નર્મદની ગુજરાત છે જેના જમાનામાં જીવન જીવવું મુશ્કેલ હતું, આ એ મહાત્મા ગાંધીની ગુજરાત છે જેને જીરવવી કપરી હતી, એક વાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેમ કરી ભૂલાય, એ ગુજરાત મારી છે મારી છે।
ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે। ભારત ભૂમિના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વની સ્થાન ધરાવે છે। એ ગુજરાત કવિ કહે છે મારી છે। આ મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે। એ ગુજરાત મારી છે મારી છે। તો આમ પ્રસ્તુત કાવ્યની અંદર કવિએ ગુજરાતનું મહિમાગાન કર્યું છે। અનેક ક્ષેત્રમાં આગળ પડતું એ ગુજરાત કવિ કહે છે કે મારી છે મારી છે। તો આમ અહી કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી રજા લઈએ।